नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गुजराती आजना वीडियो में बाळको आपणे पार्ट एक सारा तत्परतामां प्रश्नोना जवाब लखता शीखीशुं। तो बाळको प्रश्नोना जवाब, तो आपणे प्रश्न पूछे अने एना आपणे जवाब आपवाना। तो बाळको प्रश्न अहींया आपेला छे, हवे आपणे एना जवाब लखशुं अने जवाब बाळको कई जग्याए भरवा ए आपणे शीखीशुं अने प्रश्न चिन्ह ए बधुं शीखीए। तो बाळको अहींया आपणे एम कह्युं के गाय आपणने शुं आपे छे, प्रश्न करे छे, शुं आपे छे, एटले आपणे अहींया प्रश्न चिन्ह मूक्युं छे। शुं मूक्युं छे? प्रश्न चिन्ह। अने के शुं आपे छे, शुं, क्यां, कयो, कोण, आ बधा प्रश्नो छे। एटले के क्यां गयो हतो, क्यां जाय छे, कोण छे, शुं खाय छे, आ बधा प्रश्नो पूछाय छे। आपने खबर छे के दूध, तो आपने जवाब केवो आपवानो के गाय आपने दूध आपे छे। त्यार पछी दूध माथी शुं बने छे? तो दूध माथी दही बने छे। दूध माथी शुं शुं આપેલું છે તેની જગ્યાએ જવાબ બોલવાનો, તો આપણે જવાબ કેવી રીતે બોલવાનો કે દૂધ માંથી શું બને છે? પ્રશ્ન ચિહ્ન આપણને પ્રશ્ન પૂછે છે કે દૂધ માંથી દહી બને છે, દહી। ત્યાર પછી દહી માંથી શું બને છે? પ્રશ્ન પૂછ્યો કે દહી માંથી શું બને છે, તો આપણે બોલવાનું કે દહી માંથી માખણ અને છાશ બને છે। અહીંયા જવાબ ભરવાનો કે દહી માંથી માખણ અને છાશ બને છે, તો આપણે એક શબ્દમાં જવાબ આપવાનો કે માખણ અને છાશ। ત્યાર પછી માખણ માંથી શું બને છે? ચલો માખણ માંથી શું બને છે પ્રશ્ન પૂછ્યો, તો માખણ માંથી ઘી બને છે, તો ઘી। તો અહીંયા બાળકો આપણે પહેલા સેમમાં એક શબ્દમાં જવાબ શીખીએ છીએ, પહેલા સેમમાં એક શબ્દમાં જવાબ શીખ્યા, પરંતુ આપણે કોઈ પણ પ્રશ્ન પૂછે કે ક્યાં ગયો હતો, તો હું મામાના ઘરે ગયો હતો, એમ આખા શબ્દમાં જવાબ આપો। હવે કે ગાય આપણને શું આપે છે, તો ગાય આપણને દૂધ આપે છે। દૂધ માંથી શું બને છે? તો દૂધ માંથી દહી બને છે। દહી માંથી શું બને છે? તો દહી માંથી માખણ અથવા છાશ બને છે। માખણ માંથી શું બને છે? તો માખણ માંથી ઘી બને છે। આ રીતે તો બાળકો તમારે પણ આ રીતે પ્રશ્નના જવાબ પ્રશ્નાર્થમાં લખવા, અને કઈ રીતેમાં લખવાના બાળકો એ પણ આપણે વારંવાર કહે છે કે ગુજરાતી અને હિન્દી ભાષા ઉપરની લીટીમાં લખાય, અને આજે પ્રશ્ન ચિહ્ન અને જ્યારે આપણે જવાબ પૂર્ણ કરીએ ત્યારે પૂર્ણ વિરામ આવે, પરંતુ આપણે પહેલા સેમમાં ફક્ત એક શબ્દમાં જવાબ લખવાનો છે, તો તમારે પણ રફ નોટમાં વારંવાર રિવિઝન કરવું છે।